सूरत महानगर पालिका संचालित स्वीमेर हॉस्पिटल में पीआईसीयू में एसी बंद होने कारण थयेला बाळकोना मृत्यु माटे उच्चस्तरीय तपास की मांग साथ मनपा कमिश्नर ने आम आदमी आपना कॉर्पोरेटर द्वारा मनपा कमिश्नर ने आवेदनपत्र आपी रजूआत करी हती। आम आदमी पार्टी कॉर्पोरेटर महेश अणघणे मनपा कमिश्नर ने आपेला आवेदनपत्र में जणाव्युं हतुं के सूरत मनपा संचालित स्वीमेर हॉस्पिटल में बाळकोना पीआईसीयू विभाग में एसी बंद होवाने कारणे थयेला बाळकोना मृत्यु माटे एक तपास समितिनी रचना करी आम आदमी तटस्थ तपास करी जवाबदारी सामे कड़क में कड़क पगलानी मांग करी हती। महेशभाई अणघण, जनप्रतिनिधि वोर्ड नंबर 3 सूरत महानगरपालिका। आ छेल्ला घणा समयथी स्वीमेरनी रेग्युलर मुलाकात दरमियान अहींया माफीनामाना दाखलो आपता होय छे, एवी रीते एक पीडियाट्रिक विभागमां एक दर्दीने आ माटे जरूરિયાત હતી, અમે ત્યાં વિઝિટ કરી ત્યારે અંદર જેવો અંદર પ્રવેશ કરતાં જ ખબર પડી કે આ તમામ એસીઓ બંધ છે। એ બાબતની તપાસ કરતાં ધ્યાનમાં આવ્યું કે 25/5/2022થી આ એસીઓ બંધ છે, એટલે ત્યારે બાદ ત્યાંના સ્થાનિક નર્સિંગ સ્ટાફ દ્વારા પણ કમ્પ્લેન કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહીઓ થઈ નહોતી। 27 તારીખે અમે સામાન્ય સભાની અંદર પણ આ પ્રશ્ન ઉપાડ્યો અને બીજે દિવસે જ્યારે પેપરની અંદર આ સભા સમાચારો આવ્યા ત્યારે અર્જન્ટલી 1 તારીખે આ એસીને કાર્યરત કરવામાં આવ્યા હતા। સૌથી મહત્વની વાત એ છે કે 25/3/2022થી 25/5/2022 સુધીના સમયગાળા દરમિયાન આ પીએસયુ વિભાગમાં 4 બાળકોના મૃત્યુ થયેલા હતા, ત્યાં દરમિયાન એસી ચાલુ હતા, પણ જેવું 25/5થી એસી બંધ થયા ત્યારથી લઈને 25/7/2022 સુધી એટલે કે એ 60 દિવસની અંદર બીજા 15 બાળકોના મૃત્યુ થયા છે, જે સ્પષ્ટ સૂચવે છે કે એસી બંધ થવાને કારણે ઇન્ફેક્શનનો અને જે સફોકેશનના ઇસ્યુઓ ઊભા થયા હોય એના કારણે આ મૃત્યુ થયા છે। ખરેખર આ બે જવાબદાર જે પણ છે એમની પાસે ઉચ્ચસ્તરીય સમિતિની તપાસ રચાવી જોઈએ અને જેમની સાથે કાયદેસરની કાર્યવાહી કરી પગલાં ભરવા જોઈએ, એવી મેં કમિશનર્સને પણ લેટર આપ્યો છે, મેયર્સને પણ સંબોધીને કહ્યું છે। બીજી મહત્વની વાત કે જે પીઆઈસીયુની અંદર જે નિયમો હોવા જોઈએ એ નિયમોમાં 40%થી પણ વધુ નિયમોનો ભંગ થયો છે, કેટલી બધી મશીનરીઓ ત્યાં અવેલેબલ છે નહીં, પીઆઈસીયુની જે ઇમરજન્સી દવાઓ હોવી જોઈએ કે 40%થી પણ વધુ દવાઓ ત્યાં છે નહીં, એટલે આ સમગ્ર મામલે શાસકોએ ગંભીર રીતે ચેતવું જોઈએ અને તત્કાલીન ધોરણે જે પણ સમસ્યાઓ છે એનું નિરાકરણ કરવું જોઈએ। આ બાળકોના મૃત્યુ પાસે કંઈક ના કંઈક અંશે આપણે ગણી શકીએ કે તમામ શાસકો જવાબદાર છે। સુરત મનપા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં નવજાત બાળકોના આઈસીયુમાં તમામ એસી બંધ રહેતા છેલ્લા 2 મહિનામાં જ 15 બાળકોના મોત થયા છે, એસી જ્યારે ચાલુ હતા ત્યારે 2 મહિનામાં 4 બાળકોના મોત થયા હતા।